आदमी रात के 3 बजे का वक्त सबसे गहरे अंधेरे वाला और शाहिद माना जाता है। माना जाता है कि इस समय सुपरनैचुरल शक्तियां रूहें बुरी आत्माएं शैतान सबसे ज्यादा सक्रिय होते हैं और ताकतवर भी। दुनिया के कई हिस्सों में कई लोग कई कई बार रात के शैतानी पहर यानी 3 बजे अविश्वसनीय अनुभवों और अजीबोगरीब घटनाओं से गुजरते हैं। इसलिए रात के उस वक्त के इस हिस्से को नकारात्मक अशुभ और पैशाचिक माना जाता है।
આવી હું ધન્ય થઈ રહ્યો છું પ્રભુ, હું ધન્ય થઈ રહ્યો છું. ગણપતિ મિત્રો નમસ્કાર, ફરી પાછું એકવાર સ્વાગત છે મની પટેલ વ્લોગમાં તમારું. અને આજે એક સરસ મજાનું અહીંયા ડેકોરેશન તમે જોયું વિડીયોની અંદર, જેમ હોરર શો અહીંયા ચાલી રહ્યો હતો. મામાદેવ મિત્ર મંડળ અને નગરપાલિકાની સામે એક્ઝેક્ટલી આ શો કરવામાં આવ્યો હતો ગણેશજીના પારાંગણમાં. અને અહીંયા જે તમે મારી પાછળ જોઈ શકો છો, અહીંયાના આપણા મિત્રો છે બધા. તો આપણે જાણીએ અહીંયા વિશે કે આ હોરર શોની પાછળ કેટલી મહેનત એ લોકોને લાગે છે, ક્યારથી ચાલુ કર્યો છે. ઘણા વર્ષોથી આવા નાના મોટા કાર્યક્રમ કરીએ અને દર વર્ષે નવા નવા કોન્સેપ્ટ લાવતા રહીએ અમે. અત્યાર સુધી એવું અમે જોવા મળ્યું કે હોરર શો ને વધારે માન્યતા આપે જી, અને હોરર શો ની માન અમે પહેલા કદાચ ડિમાન્ડ વધી ગઈ છે. તો અમે વિચાર કર્યું, એક દિવસ મીટિંગ કરી બધા જઈને, અને પછી હોરર શો નું વિચાર્યું. લગભગ આ 2-2.5 મહિનાથી અમે કાર્યક્રમ તૈયારી કરતા હતા, અને પછી ધીમે ધીમે કોન્સેપ્ટ રેડી કર્યો, અને પછી આ તમારી અમે પ્રસ્તુત કર્યું છે. અને આજે થીમ તમે બનાવી હતી હોરર માં, એમાં એમાં કંઈક શીખવા મળ્યું કંઈક કોઈને. પોતાનો સમય કેટલો ગંભીર છે, હું છે, એનામાં એના પર થીમ બનાવવામાં આવેલો છે. એના માટે તો બધું જાણવાનું છે કે 3 વાગે પબ્લિક રાત્રે રાતના સમયે 3 વાગે બધું પબ્લિક નીકળે તો શું થાય, શું નહીં થાય, બધું સમજમાં વળે. એના માટે આ થીમ બનાવવા. લોકોમાં ઘણી માન્યતા હોય, ઘણા માનતા હોય, ઘણા ન માનતા હોય, પણ જે માનતા હોય એ લોકો જાણતા હોય કે આવા સમય નીકળવું એટલે બહુ કઠિન કઠિન અને આમ ડરાવનું માહોલ હોય અને બહુ રિસ્કી કહેવાય, કારણ કે કંઈ પણ થઈ શકે. એટલે એના ઉપર એક બેઝ પર એક સરસ મજાની ટીમ બનાવી છે. અને ત્યાર પછી અહીંયા મંદિર તમે કહો છો, મામાદેવ મંદિર કેટલા સમયથી છે? મામાદેવ મંદિર બહુ પૌરાણિક મંદિર છે, અને લોકોની માન્યતા પ્રમાણે આમ જોવા જઈએ તો ઘણા લોકો, મોટા લોકો, નાના લોકો, બધા લોકો અહીંયા આવે છે, પોતાની માનતા રાખે છે, આ તે રાખે છે. ને મામાદેવ અત્યાર સુધી એવું નથી કોઈના મોઢાથી સાંભળ્યું અમે કે એમણે જે આવીને કામ ધાર્યું હોય એ મામાદેવે ના કર્યું હોય, એમ ખૂબ માનતા છે. એટલી માનતા છે મામાદેવની કે એટલે કહું છું કે મામાદેવનું સત એમ કેવા માંગે કે સત છે તો રિયલમાં મામાદેવનું સત છે. તમે તમારી મનોકામના લઈને આવો એ મામાદેવ પૂર્ણ કરે છે. વિજલપુર નગરપાલિકાની સામે, એક્ઝેક્ટ વિજલપુર નગરપાલિકાની સામે મામાદેવ મંદિર, મામાદેવ મોલ્લો, મામાદેવ મંદિર દેખાય છે નવસારી વિજલપુર. અને અહીંયા ગણપતિ બાપાનું કેટલા વર્ષોથી તમે આયોજન કરો છો? અમે સમથિંગ તો આજથી 25-30 વર્ષ થઈ ગયા છે, પણ આ ડેકોરેશનનો માહોલ ને બધું જોતા મૂકતા બધું જે માંગ ડિમાન્ડ વધી છે પબ્લિકો દ્વારા, જે લોકોના પ્રેમ દ્વારા જે અગાડી ચાલ્યું તે પ્રમાણે અમે આ 4 વર્ષથી ડેકોરેશનનું કરીએ છીએ. કંઈક ને કંઈક નવું કરીએ છીએ. બરાબર, ખૂબ સરસ થીમ પણ હતી અને ખૂબ સરસ તમારો વ્યવહાર પણ છે. આવા જ માણસો હોય તો આપણને પણ મળવાનું મજા આવે અને વિડીયો બનાવવાની મજા. અને મારે લાસ્ટમાં એ કહેવું હતું, અમે અમારા જે આ જે બધા છોકરાઓ છે બધા અમારા, એટલે છોકરાઓ મતલબ આર્ટિસ્ટ, એક જાતના આર્ટિસ્ટ જ કહેવાયા, જે આર્ટિસ્ટ દ્વારા અમારા જે શો કરવામાં આવ્યા છે, લોકોને અમે જે મનોરંજન પૂરું પાડ્યું છે અને આ મનોરંજન લોકોને ખૂબ ગમ્યું હોય તો આ રીતનું જ અમે આગળ ભવિષ્યમાં એ વિચારીએ છીએ કે આના કરતા પણ હજુ અમે સારું મનોરંજન તમને પૂરું પાડશું. તો હમણાં જે તમે સાથ સહકાર આપ્યો એનો બમણો સાથ સહકાર તમે નેક્સ્ટ યર આપો એવી અમે તમારી પાસે આશા રાખીએ છીએ. એ બદલ હાલમાં જે તમે સાથ સહકાર આપ્યો એ બદલ અમારું આખું મામાદેવ મિત્ર મંડળ તમારું ખૂબ ખૂબ આભાર માને છે. ગણપતિ બાપ્પા, ગણપતિ બાપ્પા. આજે અમે આટલી આટલી મહેનત કરી, આટલો શો કર્યો,
એ શો ને ઉજાગર કરવા માટે જે આપની ચેનલ મની પટેલ વ્લોગ્સ બરાબર જે અમારી સમક્ષ આવી ને અમારે આજે શો ને આજે લાખો પબ્લિક માં તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો એ બદલ અમારી સંસ્થા ખૂબ ખૂબ તમારી આભારી છે કે તમારા અમારા શો માં આવ્યા, અમારો શો ને તમે લાખો પબ્લિક માં ડિસ્ટ્રીબ્યુટ કરશો. એટલે પબ્લિક ને એટલું કહેવા માંગુ છું કે મની પટેલ વ્લોગ્સ ને લાઈક કરો ને વધુમાં વધુ શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. યુવાનો દ્વારા જે સંગઠનથી એક સરસ મજાનો શો રજૂ કરવામાં આવ્યો હતો તેની અંદર જે ભૂતો બન્યા હતા એ લોકોને આપણે મળીએ. અને શું નામ? બંટી. બંટીભાઈ હવે તમે જરાક માસ્ક ઉતારી દો એટલે ખબર પડે કોણ કોણ છે. હા હા હા. તો શું નામ? ભાવિક. ભાવિક. કિશન. કિશન. કૃષ્ણા. હાર્દિક. સરસ. અને નામ તો તમે જાણી લીધા પણ જે એ લોકોએ કાર્ય કર્યું છે ઉપર જે લટકવાનું આ જે આડા ઉભડા પડવાનું એ ખૂબ જ મજા આવે અને એક ડરાવનો માહોલ બનાવે છે એ લોકો. એના પાછળ એ લોકોની પણ ખૂબ મહેનત હોય છે. તો એ લોકોને પણ થેન્ક યુ જે આ રીતની તમે એક્ટિવિટી આપો છો, લોકોને બતાવો છો, મહેનત કરો છો. કેટલા દિવસ લાગ્યા તમને બધું કોસ્ટ્યુમ પહેરતા? તમને કેટલા સમય લાગ્યો? કોસ્ટ્યુમ ને એ બધું એમ કરીએ તો અમે લગભગ એક મંથ પહેલા બધું સ્ટાર્ટ કરી દેલું હતું કરવાનું. આ બધું પ્રિપેરેશન એ બદલ અમે શો ની પ્રેક્ટિસ એક વીક પહેલા જેવી ચાલુ થઈ ગઈ હતી તો અમે બધું આ પરફેક્ટલી કરી શક્યા. હજુ અમે પરફેક્ટલી નહીં કહી શકીએ પણ હજુ થોડો સમય ઓછો અને પ્રેક્ટિસ તો કરવું જ પડે અને પ્રેક્ટિસ થઈ આ બધું આપણે થાય. આ કોસ્ટ્યુમ બધું ક્યાંથી લાવ્યા તમે? આ કોસ્ટ્યુમ બધું એમ તો આપણા અમારી માસી છે તેણે સીવી આપેલું છે, બાકી આ બધું માસ બાસ એ બધું સુરત થી રેડીમેડ જે સુરત મુંબઈ એ બધું આપણા પબ્લિકો દ્વારા માણસો છે એ લોકો લાવ્યા. બરોબર બરોબર. સરસ. તો મિત્રો જોયું ભૂતોનું કામ ખતરનાક હોય છે, આપણે પણ જોયું મજા આવી ગઈ. તો મળીએ ફરી પાછા કોઈ એવા સારા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, જય માતાજી, જય શ્રી ગણેશ.